ની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે રવિવાર છે અને એક નાનકડી વાર્તા કેવી છે, બહુ નાનકડી વાર્તા છે, બહુ થોડી લીટીઓમાં વાર્તા પૂરી થઈ જાય છે, પણ વાર્તાનો સાર બહુ ગહન છે. વાર્તા બહુ સીધી ને સરળ છે. વાત છે રાયગઢ કિલ્લાની, વાત છે શિવાજી મહારાજની, વાત છે સમર્થ સ્વામી રામદાસજીની. દુકાળ ચાલી રહ્યો છે મહારાષ્ટ્રમાં, ભયંકર દુકાળ પડ્યો છે અને લોકોને રોજી રોટી મળી રહે એ માટે શિવાજી મહારાજે રાયગઢનો કિલ્લો બનાવવાનું શરૂ કર્યું છે. ઊંચો ઊંચો કિલ્લો બની રહ્યો છે અને હજારો સેંકડો હજારો મજૂરો ત્યાં કામ કરી રહ્યા છે. દિવસ રાત કામ ચાલે છે, જમવાનું મળે છે, રોજી મળે છે, સાથે રોટી પણ મળે છે. જનતા પણ શિવાજી મહારાજની વાહવા કરી રહી છે કે કેટલા કલ્યાણમય મહારાજા છે, લોક કલ્યાણ માટે કેટલી ખેવના રાખે છે, લોકોની મુશ્કેલીઓની માં મદદ થવા માટે મહારાજ પોતે કેટલા આતુર છે એની દૂર દૂર સુધી ચર્ચાઓ ચાલે છે અને લોકો દૂર દૂરથી રોજી રોટી માટે અહીંયા આવી રહ્યા છે. એક દિવસ વહેલી સવારે શિવાજી મહારાજ સંધ્યા સ્નાન કરીને પરવારીને એમના મહેલની બારીમાં આવીને ઊભા છે. મહારાજ બહુ વહેલા, બહુ જ વહેલી સવારે ઉઠી જાય છે એટલે સંધ્યા સ્નાન પરવારી ગયા ત્યારે સૂરજ મહારાજ હજુ આમ ઉપર આવવાની તૈયારી કરી રહ્યા છે. સૂરજ મહારાજ દિવસ ઉગવાની તૈયારી છે અને ચહલ પહેલ શરૂ થાય છે. સેંકડો મજૂરો પોતપોતાના ઓજારો લઈ, હથિયારો લઈ અને કિલ્લો બાંધવા માટે કામે લાગવાની તૈયારીમાં છે. સેંકડો ચૂલા સળગી રહ્યા છે, બહેનો રોટલા બનાવી રહી છે, બાળકો દોડા દોડ કરી રહ્યા છે અને આ શિવાજી મહારાજ પુલકિત થઈ ગયા છે, આનંદિત થઈ ગયા છે. મહારાજે વિચાર કર્યું કે કેટલું સારું કર્યું મેં કે આ કિલ્લો બાંધવાનું શરૂ કર્યું, સેંકડો હજારો લોકોને રોજી આપું છું. મેં આ કિલ્લો ના બાંધ્યો હોત તો આ બધા રજડી રખડી ગયા હોત, બહુ મુશ્કેલીમાં આવી ગયા હોત. અને એ મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા છે કે ભગવાને મને આટલું બધું ઐશ્વર્ય આપ્યું છે અને મેં એનો બહુ સદુપયોગ કર્યો જેને કારણે મારી પ્રજા સુખી થઈ રહી છે. અને એટલામાં જ શિવાજી મહારાજના ખભા પર એક બહુ જ કોમળ, સ્ત્રીને શરમાવે એવી એવો એક કોમળ હાથ પડ્યો અને મહારાજ પાછું વળીને જુએ છે તો સમર્થ સ્વામી રામદાસ એમના ગુરુ ત્યાં ઊભા છે. ક્યારે આવ્યા એ પણ શિવાજી મહારાજને ખબર નથી. મહારાજ દંડવત પ્રણામ કરી જાય છે અને રામદાસ સ્વામી કહે છે, શિવા ઈશ્વર તને, ભગવાન તને બહુ લાંબુ આયુષ્ય આપે. અને પછી એ મહારાજની જોડે બારીમાં આવીને ઊભા રહે છે અને એ પણ બહારનું આ પુલકિત કરી દેનારું દ્રશ્ય જોઈ રહે છે. અને પછી મહારાજ એકદમ કહે છે, રામદાસ સ્વામી કે ચાલ શિવા, આજે આપણે આ કિલ્લો બંધાય છે તો જોવા જઈએ. તે બહુ સારું કામ કર્યું, આટલો મોટો કિલ્લો બાંધી રહ્યો છું, જો ને કે કેટલા બધા હજારો લાખો લોકોને નોકરી મળી રહી છે, કામ મળી રહ્યું છે, રોજી રોટી મળી રહ્યું છે. અને પછી બેવ જણા જ્યાં કિલ્લો બંધાતો હતો એ તરફ જવા માંડ્યા અને રસ્તામાં થોડા મજૂરો કામ કરતા હતા ત્યાં રામદાસ સ્વામી રોકાઈ ગયા અને કાળમીંડ પથ્થર, રામદાસ સ્વામી જેવા પ્રચંડ પુરુષ કરતા પણ ઊંચો અને 10 માણસ બાથ ભીડે તો પણ બાથ ના ભીડાય એવો એક મોટો પથ્થર રસ્તાની બાજુ પર પડ્યો છે.
રામદાસ સ્વામીએ મજૂરોને ઇશારો કરીને બોલાવ્યો, બધા દોડતા આવ્યા છે, શિવાજી મહારાજ છે, રામદાસ સ્વામી છે, મજૂરો પગે લાગી ગયા બંને જણને. અને રામદાસ સ્વામીએ કહ્યું કે હે ભાઈ, આજે મોટો પથ્થરો પડ્યો છે વચ્ચે બાજુ પર, એને તોડવા માંડો. એટલે તરત જ બધા ઘણ લઈને આવ્યા. શિવાજી મહારાજ જોઈ રહ્યા છે કે ગુરુજી આવી આજ્ઞા શા માટે આપે છે, પણ પૂછતા નથી. અને આ વિશાળ કાય પથ્થર ડઝનબંધી મજૂરો ધણ લઈને કામે લાગ્યા છે. ધડાધડ ધડાધડ ધણ પડે છે અને સેંકડો ધણનો માર ખાઈને આખરે પથ્થર તૂટ્યો. કાળમીંડ પથ્થર છે, ક્યાંય તરાડ નથી એ પથ્થરમાં. અને એ પથ્થરની વચ્ચેથી એક વીંછણ અને એના બચ્ચા જીવતા નીકળ્યા. રામદાસ સ્વામી કહે છે, સિવા સિવા જો આટલા કાળમીંડ પથ્થરમાં જેમાં પાણી પણ ન જઈ શકે એવા પથ્થરની અંદર આ જીવ આવ્યો કેવી રીતે? આ વીંછણ અને એના બચ્ચા આ પથ્થરની અંદર આવ્યા કેવી રીતે? અને મને સિવા એ કે આને આ પથ્થરમાં કોણ ખાવાનું આપતું હશે? મને નથી સમજાતું એટલે તને પૂછું છું. શિવાજી મહારાજની આંખમાં પાણી આવી ગયા. રામદાસ સ્વામીના ચરણો બધા મજૂરોની હાજરીમાં ફરી સાષ્ટાંગ દંડવત કરી દીધા. પાઘડી ઉતારીને માથા પરથી નીચે મૂકી દીધી અને કહ્યું, હે ગુરુદેવ, માફ કરો, કે માફ કરો ગુરુદેવ, કે હું મિથ્યાભિમાન કરી રહેલો કે હજારો લાખો લોકોને હું ખવડાવું છું, મારે લીધે જીવે છે, દુકાળમાં લોકો મરી ગયા હોત. પ્રભુ, તમે મારી આંખો ખોલી દીધી. હું તમારી વાતનું રહસ્ય હવે સમજ્યો કે તમે શા માટે આવું કહ્યું, તમે શા માટે આ પથ્થર તોડાવ્યો. આ વીછી, આ વીછણ અને એના બચ્ચા પ્રભુ કદાચ આપની જ સંકલ્પનાનું પરિણામ છે અને ઈશ્વરનું પણ હોય, પણ મારી આંખો આપે ખોલી નાખી છે કે જો આ કાળમીંડ પથ્થરમાં વીંછણ અને એના બચ્ચા જન્મી શકતા હોય ને એ જીવી શકતા હોય, એને કોઈ ખવડાવનારું હોય, તો પછી આ મહારાષ્ટ્રની જનતાને ખવડાવનાર તો ઈશ્વર જ છે. વાર્તા બહુ નાની છે, પણ જ્યારે હું કરું છું, મારી ફેક્ટરીમાં આટલા માણસ કામ કરે છે, હું આટલા બધાને રોજી રોટી આપું છું, હું આ રાજ્યનો મુખ્યમંત્રી છું, મારે લીધે આ રાજ્યનો વિકાસ થયો, મારે લીધે ગુજરાતમાં આમ થઈ ગયું, મારે લીધે ભારતમાં આમ થઈ ગયું, મેં આ દેશને હું આમ લઈ ગયો, આ બધી વાતો મિથ્યા છે. આજે આપણા રાજકારણીઓ દાવા કરે છે કે અમારે લીધે ગુજરાત આગળ છે, અમારે લીધે ભારત આગળ આવી ગયું, અમારા પક્ષે આ નીતિને કારણે ભારત બહાર આવી ગયું. એક વર્ષ દુકાળ પડે, એક વર્ષ પાણીનો છાંટો ન પડે, તો આ જે રાજનેતાઓ કહી રહ્યા છે કે અમે કર્યું, અમે કર્યું, અમે કરાયું, અમારી નીતિ, અમારી અમારું કામ, અમારું સાહસ, અમારી બુદ્ધિ, બધું અહીંનું અહીં રહી જાય. એક વર્ષ પાણી ના પડે, એક વર્ષ દુકાળ નો જાય, તો આ પોતાને જે સમાજ ઉદ્ધારક કહેનારા જે નેતાઓ છે કે અમારે લીધે આ દેશની જનતા આબાદ છે, ના, કોઈને લીધે આબાદ નથી. આ દેશની જનતા આબાદ છે, ગુજરાતની જનતા આબાદ છે, ઈશ્વરને લીધે આબાદ છે, ખુદાને લીધે આબાદ છે, ગોડને લીધે આબાદ છે, ઉપરવાળા કુદરતને લીધે આબાદ છે, કોઈને લીધે નથી. છત્રપતિ શિવાજી મહારાજ પણ મહારાષ્ટ્રની જનતાને નતા ખવડાવતા, અને આજના રાજકારણીઓ પણ ગુજરાત કે ભારતને કશું આપતા નથી, કશું ખવડાવતા નથી. નિમિત્ત છે, નિમિત્ત માત્ર છે. સંદેશો બહુ સ્પષ્ટ છે, કોઈ કશું જ કરતું નથી. ઈશ્વર આ સમગ્ર બ્રહ્માંડની, સમગ્ર સંસારની કાળજી લઈ રહ્યા છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.